કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6 ની અંદર આપણે આજે પાઠ છઠ્ઠો છે એ શરૂ કરવાના છીએ. છઠ્ઠો પાઠ છે એનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. આ બંને ઇતિહાસના એવા અમર રાજાઓ થઈ ગયા છીએ કે જે લોકોએ પોતાનું નામ ઇતિહાસની અંદર અમર કરી દીધું છે. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય બેની વાતો આપણે સમજવાની છે કે બે રાજા તરીકે કેવા હતા, એમનો રાજ્યનું વહીવટ કઈ રીતે ચાલતો હતો, એનું શાસન કઈ રીતે તે લોકો ચલાવતા હતા, આ બધી વાત આપણે આ પાઠની અંદર સમજવાની છે. તમારા પાઠની શરૂઆતની અંદર કહેવામાં આવ્યું છે કે બાળકો છે એ મેદાનમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા અને બે વિદ્યાર્થી છે ભવ્ય અને જલ્પ એને ટીમ પાડી કે બે ટીમ કોણ લેશે અને બોલિંગ કોણ લેશે. એના માટે એણે સિક્કાને ઉછાળ્યો. કિંગ સિક્કો હવામાંથી નીચે ઝડપથી જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી અને ભવ્ય છે એના ભાગમાં બોલિંગ આવી. હવે સિક્કા ઉપર આ સિંહની આકૃતિ છે જેને આપણી રાષ્ટ્રીય મુદ્રા કહીએ છીએ. તમારે ટેક્સ્ટ બુકમાં જો એનું ચિત્ર આપેલું છે, એ આકૃતિ છે એ સારનાથનો વિશાળ સ્તંભ છે. એના ઉપરથી સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે, એના ઉપરથી લેવામાં આવી છે. આ સારનાથનો સ્તંભ છે એ કોણે બનાવડાવ્યો હતો? તો કે સમ્રાટ અશોકે બનાવડાવ્યો હતો. શું કામ હતો? કે બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે એણે સારનાથ, જ્યાં ભગવાન બુદ્ધે સૌથી પહેલાં પોતે ઉપદેશ આપેલો હતો, ત્યાં બૌદ્ધ ધર્મનું મોટું યાત્રાધામ બનાવવા માટે સારનાથની અંદર મોટો સ્તૂપ બનાવેલો હતો. સ્તૂપ એટલે શું? તમારે આવે છે કે જેની અંદર સ્તૂપ છે એ ખૂબ જ મોટું વિશાળ ગુંબજ બનાવવામાં આવેલો હોય છે. તેની અંદર ભગવાન બુદ્ધના અવશેષો છે એ મૂકવામાં આવેલા છે. નખ છે કે વાળ છે કે કોઈ એ પ્રકારના એમનું અવશેષો છે એ મૂકવામાં આવ્યા છે અને એના ઉપર સ્તૂપ બનાવવામાં આવેલો છે. સ્તૂપની ફરતે પ્રદક્ષિણા પથ બનાવવામાં આવેલો છે. પ્રદક્ષિણા પથની અંદર એ લોકો ફરતા પોતે પ્રદક્ષિણા કરે અને એ બૌદ્ધ ધર્મનો યાત્રાધામ બને મોટું એના માટે સારનાથનો સ્તંભ છે. સમ્રાટ અશોકે જ્યારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, એ બૌદ્ધ ધર્મ કેવી રીતે અંગીકાર કર્યો એ પણ આપણે આ પાઠની અંદર સમજવાનું છે. આગળ તો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે એમણે એ સ્તંભ બનાવ્યો હતો. સ્તંભની ઉપર બૌદ્ધ ધર્મના જે વિચારો છે કે નિયમો છે એ લખવામાં આવેલા હતા અને એની ઉપર ચાર સિંહોની મુખાકૃતિ છે એ સ્થાપિત કરવામાં આવી હતી. આ જ આઝાદી પછી આ જ સિંહની મુખાકૃતિ છે એને આપણી રાષ્ટ્રીય મુદ્રા બનાવવામાં આવી. એટલે તમે જોશો કોઈ પણ મહત્ત્વના બેંકના કાગળો હશે, કોઈ પણ રાજકીય કાગળો હશે, કોઈ રાષ્ટ્રીય કાગળો હશે, પછી કોઈ પણ પ્રકારનું જાહેરનામું હશે, આ બધાની અંદર આ મુખાકૃતિ જોવા મળશે. આ ઉપરાંત પોસ્ટલ ટિકિટની અંદર બરાબર, એટલે કોર્ટની અંદર કોઈ પણ સહી સિક્કા કે થાય, કોઈ સરકારી કામકાજ હોય તેની અંદર, એ બધાની અંદર આ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એ જોવામાં આવશે. આ રાષ્ટ્રીય મુદ્રા છે એ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે. હવે મૌર્ય વંશની સ્થાપના કઈ રીતે થઈ અને એના શાસકો કોણ કોણ હતા? તો કે મૌર્ય વંશની સ્થાપના લગભગ 3 સદીની અંદર 321 થી 297 પૂર્વે સુધી સ્થાપિત થયેલી હતી. બાળપણની અંદર રાજા રાજાની રમત છે એ ખૂબ જ રમવામાં આવતી. એમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પણ એવી રમત રમતા હતા પોતાના બાળ મિત્રોની સાથે. એક આખો મોટો પોતાના ગામથી પાદર ઉપર મોટો ટેકરો હતો, એ ટેકરા ઉપર પોતે રાજા બનીને બેસે અને બીજા બધા વિદ્યાર્થી છે એને ન્યાય આપવાનું કાર્ય કરે અને એ રીતની રમત રમતા હતા. ત્યારે એક દિવસ જે તક્ષશિલાના આચાર્ય હતા ચાણક્ય વિષ્ણુગુપ્ત, જેનું ઉલામનું નામ અથવા તો એમને પાછળથી એની બુદ્ધિમત્તાના કારણે ચાણક્ય એવું નામ આપવામાં આવ્યું, એ ત્યાંથી પસાર થતા હતા અને પસાર થતા હતા ત્યારે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને પોતાના મિત્રની સાથે જે રાજા રાજાની રમત રમતા હતા એ ખૂબ જ ધ્યાનથી પોતે જોવે છે અને એ બાળક છે એ કેટલો સરસ રીતે ન્યાય આપે છે એ જોયા પછી એને પોતે પોતાની તક્ષશિલા વિદ્યાપીઠની અંદર અભ્યાસ માટે અને શસ્ત્રની તાલીમ માટે એને લઈ જાય છે કે એને પોતે પારખે છે
કે આ બાળક છે એ કોઈ સામાન્ય બાળક નથી, પણ મોટો થતાં ખૂબ મોટો રાજા છે એ બની શકે એમ છે, એમ વિચારી અને એ પોતે એને તાલીમ આપવા માટે પોતે લઈ જાય છે. ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય છે એને પોતે તમામ વિદ્યાનીને એની તાલીમ એમની પાસેથી મેળવે છે. અને પછી 321ની અંદર પૂર્વે, ઈસવીસન પૂર્વે 321ની અંદર એણે નંદવંશના જે છેલ્લો રાજા હતો ધનનંદ એને હરાવી અને મગધની ગાદી છે એના ઉપર મૌર્ય વંશની સ્થાપના કરી. મૌર્ય વંશની સ્થાપના છે એ કરી અને ચાણક્ય છે એ રાજનીતિની અંદર વહીવટની અંદર ખૂબ જ કુશળ હતા, એટલે એનો લાભ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને મળ્યો, કારણ કે ચાણક્ય છે એના વિશેષ સલાહકાર હતા અને એમના માર્ગદર્શનથી, પોતાના ગુરુના માર્ગદર્શનથી પોતે રાજ્ય ચલાવતા હતા. ચાણક્ય છે એ પોતે રાજ્યના વહીવટની અંદર તમામ પ્રકારની નિપુણતા ચંદ્રગુપ્ત મૌર્યને શીખવેલી હતી, છતાં પણ રાજ્યના કાર્યભાર સંભાળ્યો ત્યારથી લઈ અને એમને દરેક નિર્ણયોની અંદર એ પોતે એને માર્ગદર્શન આપતા હતા. ચંદ્રગુપ્ત મૌર્ય છે એની રાજ્યના વહીવટની સાથે સાથે ચાણક્ય છે એ પોતે અર્થશાસ્ત્રની, જે ચાણક્ય છે એમને વાણિજ્ય વેપારની અંદર લોકોને વહીવટની અંદર કઈ રીતે સરળતા મળે એના માટે એણે અર્થશાસ્ત્ર નામના શાસ્ત્રની છે એ રચના કરી. તે ત્યારના સમયની અંદર રાજકીય, આર્થિક અને સામાજિક બધા જીવનની માહિતી છે એમને મળે છે. ચંદ્રગુપ્તની આ બધી સિદ્ધિઓમાં ચાણક્ય છે એ ખૂબ જ ચતુર અને શ્રેષ્ઠ માર્ગદર્શક હતા. એ ચંદ્રગુપ્ત મૌર્યના શ્રેષ્ઠ શાસક બનવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે, કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ સારો શાસક બની શક્યો અથવા તો સારા શાસક તરીકે એનો હાથ હતો, તો એમાં સૌથી મોટો હાથ છે એ ચાણક્યનો હતો, કે જેમણે એને દરેક વસ્તુનું માર્ગદર્શન છે એ શ્રેષ્ઠ રીતે આપ્યું, એટલા માટે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. ગ્રીક રાજા સેલ્યુક્સ છે એ સેલ્યુક્સ નિરેકનને હરાવી, નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો એની પાસેથી જીતી લીધા હતા. પહેલું તો કાબુલ, બીજું કંધાર, ત્રીજું હેરાત અને ચોથું બલુચિસ્તાન. આ 4 પ્રદેશો એમણે જીતી અને એ સેલ્યુક્સને હરાવી અને પોતે પ્રદેશો તો જીત્યા, સાથે સાથે આટલો બુદ્ધિશાળી અને આટલો બહાદુર રાજા છે એનાથી એ સેલ્યુક્સ છે એ ખૂબ જ પ્રભાવિત થયો અને એટલે જ એણે પોતાની દીકરી જે હેલના હતી એને ચંદ્રગુપ્તની સાથે પરણાવે છે અને પોતાનો જે રાજદૂત હતો મેક્સથેનિસ એને એ ચંદ્રગુપ્તના દરબારની અંદર મોકલે છે. પાટલીપુત્રની અંદર રોકાણ કરે છે મેક્સથેનિસ, એટલે એણે ઘણો સમય પોતે ભારતની અંદર વિતાવ્યો અને ચંદ્રગુપ્ત મૌર્યના શાસનની અંદર એનું શાસન કેવું છે, એનો વહીવટ કઈ રીતે ચાલે છે, આ બધી બાબતોનું ઝીણવટથી એણે નિરીક્ષણ કર્યું અને એ નિરીક્ષણના આધારે એમણે પોતાના પુસ્તક ઇન્ડિકાની અંદર મગધની રાજધાની, મગધનું પાટનગર, એનો વહીવટ કેવો ચાલે છે, એની બધી અગત્યની માહિતી છે એ આની અંદર લખેલી છે. હવે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના રાજ્યનો વિસ્તાર કઈ રીતે કર્યો હતો, તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પોતાની વીરતા અને ચાણક્યની ચતુરતા, કુશળતા છે એનાથી એણે સત્તાનો પોતાનો પ્રસાર પ્રચાર વધાર્યો હતો. ભારતના એક એક કરી અને બધા પ્રદેશો ઉપર, લગભગ સમગ્ર ભારત ઉપર એણે પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું અને પોતે સત્તા સ્થાપવામાં પોતે એણે સાર્વભૌમ સત્તા સ્થાપવામાં પોતે પ્રયત્ન કર્યો હતો. ભારતનો લગભગ મોટાભાગનો વિસ્તાર છે એ એમણે પોતે જીતી લીધો હતો. ઉત્તરની અંદર અફઘાનિસ્તાન, પેશાવર, કંધારથી લઈ પૂર્વમાં બંગાળ સુધીનું એનું શાસન હતું. પશ્ચિમ ભારતની વાત કરીએ તો પશ્ચિમ ભારત આખું છે એ સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હતું. પુષ્યગુપ્ત નામના જે રાજા હતા, પુષ્યગુપ્ત નામનો વૈશ્ય અમાત્ય હતો, એટલે કે વાણિયો હતો, જે અમાત્ય એટલે કે જે કર ઉઘરાવવાનું કામ કરતો હોય એને અમાત્ય કહેવામાં આવતા, તેને ત્યાંના રાજ્યપાલ તરીકે એટલે કે રાષ્ટ્રીય તરીકે નિમ્યો હતો અને
તેના આધારે જણાવે છે કે સૌરાષ્ટ્રની અંદર ગિરનાર ગિરિનગર છે જે જૂનાગઢ, એ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદી છે એના ઉપર બંધ બાંધી અને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ પુષ્યગુપ્ત છે એ જૂનાગઢનો વાણિયો હતો અને એ પોતે વેરો ઉઘરાવવાનું, રાજાની પાસે વેરો જમા કરાવવાનું ઉઘરાવીને કામ કરતો હતો. તેને ત્યાંનો એ રાષ્ટ્રીય સલાહકાર, રાજકીય સલાહકાર કે રાજ્યકાર તરીકે, રાજ્યપાલ તરીકે નીમે છે. એટલે એની પાસે સત્તા મળતા એમણે જે ગુજરાતના ગિરનાર પર્વતમાંથી જે પણ નદીઓ નીકળે છે એ નદીઓના પાણીને રોકવા માટે, સમુદ્રમાં વહી જતું અટકાવવા ત્યાં સુદર્શન તળાવની રચના કરેલી હતી. દક્ષિણ ભારતની અંદર જોઈએ તો દક્ષિણ ભારતનો કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર આ બધા પ્રદેશો છે એ પણ એક સમયે મગધ સામ્રાજ્યનો ભાગ જ હતા. વાયવ્યની અંદર છે પશ્ચિમ ગાંધાર, જે અત્યારે અફઘાનિસ્તાન છે, ત્યાં સુધીનો પ્રદેશ છે એ ચંદ્રગુપ્તની સત્તામાં હતો. આમ સમગ્ર ભારત છે એની અંદર પોતે એક હથ્થું શાસન છે એ ચલાવતો હતો. તમને પેજ નંબર 27 ઉપર તેનો નકશો આપેલો છે કે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગરો અને ત્યાં જે અભિલેખો મળી આવ્યા છે તે સ્થળો દર્શાવેલા છે. આ મહત્વપૂર્ણ નગરો એટલે લગભગ ભારતનો સમગ્ર વિસ્તાર છે એ આવી જાય છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન જેવા પ્રદેશો છે, પાકિસ્તાન, બલુચિસ્તાન આ બધા પ્રદેશો, બાંગ્લાદેશ આ બધા પ્રદેશોની અંદર એમનું શાસન હતું. ચંદ્રગુપ્તએ પોતાનું ઘણા વર્ષો સુધી રાજ્યનો વિસ્તાર કર્યો. રાજ્ય ચલાવ્યા પછી જ્યારે વૃદ્ધાવસ્થા થઈ ત્યારે ચંદ્રગુપ્તએ પોતાના જીવનનો છેલ્લો સમય છે એ પોતે અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ છે એની સાથે મૈસૂર, જે અત્યારે કર્ણાટકની અંદર આવેલું છે, એની અંદર જે જૈન મુનિનો આશ્રમ બેલેગોડામાં આવેલો છે એ બેલેગોડાની અંદર પોતે વિતાવેલું હતું પોતાનું જીવન. અને લગભગ ઈસવીસન પૂર્વે 297ની અંદર એ મૃત્યુ પામ્યું હતું. ચંદ્રગુપ્તએ 24 વર્ષ સુધી રાજ્યનું શાસન કર્યાનું અને છેલ્લા વર્ષમાં તેણે જૈન ધર્મ છે એ અપનાવી લીધો હોય એવી વાતો જૈન પુરાણની અંદરથી મળી આવે છે. ભારતની અંદર મૌર્ય વંશની સ્થાપના છે એની પહેલાનો ઇતિહાસ છે એને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને મૌર્ય વંશની સ્થાપના થઈ ગયા પછી એને ચોક્કસ આધારભૂત માહિતી જે સ્ત્રોતોમાંથી મળી રહી છે એ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા અથવા તો વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય દ્વારા આપણને એના મદદથી સ્થાપવામાં આવેલું જે મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતનું સૌથી પહેલું ઐતિહાસિક નગર કે ઐતિહાસિક સામ્રાજ્ય હતું એવું કહી શકાય. હવે મૌર્ય વંશ વિશે આપણે કોઈ જો જાણકારી મેળવવી હોય તો એને મેળવવાના સ્ત્રોત કયા કયા છે, તો એને મેળવવાના માહિતી મેળવવાના સ્ત્રોત છે એ ચાર છે. એમાં પહેલું છે વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા જે લખાયેલું છે અર્થશાસ્ત્ર, એની અંદર પણ આપણને મગધનો ને વિસ્તાર કઈ રીતે થયો, એનો રાજ્યનો વહીવટ બધી માહિતી મળે છે. એ ઉપરાંત જે ઇન્ડિકા પુસ્તક જે મેઘસ્થેનિસે લખેલી છે, જે સેલ્યુક્સ રાજા તરફથી એને રાજદરબારમાં મોકલવામાં આવ્યો હતો, એ મેઘસ્થેનિસે પોતે જ્યારે પોતાનું ઇન્ડિકા પુસ્તક લખ્યું ગ્રીક રાજાનો જે રાજ્ય દરબારી હતો એને પોતે સેલ્યુક્સ છે એ મોકલે છે પોતાની દીકરીના લગ્ન પછી, અને માહિતી એને પુસ્તક ઇન્ડિકા લખેલું છે એમાંથી પણ મળે છે. આ ઉપરાંત બૌદ્ધ ગ્રંથ જે સિલોન એટલે કે શ્રીલંકાની અંદર લખાયેલા છે, દીપવંશ અને મહાવંશ, એની અંદર પણ મગધની રાજધાની ને એના વિશે ઘણી બધી માહિતી મળે છે. અને વિશાખાદત્ત નામના નાટકકારે જે મુદ્રા રાક્ષસ નામનું જે નાટક લખેલું છે એની અંદર પણ મગધની રાજધાની કેવી હતી, મગધ છે એ કેવી રીતનો વિસ્તાર ધરાવતો હતો આ બધી માહિતી તેમની અંદર મળે છે. આ ઉપરાંત સમ્રાટ અશોક અને સમ્રાટ મૌર્ય સમ્રાટે છે એ પોતે જે કોતરાવેલા શિલાલેખો છે, સ્તંભાલેખો છે, ગુફાલેખો છે, સ્તૂપો છે, વિહારો છે આ બધામાંથી પણ મૌર્ય વંશની આપણને ઐતિહાસિક માહિતી મળી રહી છે.
તેના પછી છે ગ્રાન્ડ ટ્રંક રોડ. ગ્રાન્ડ ટ્રંક રોડ એ એશિયાનો સૌથી જૂનો અને લાંબામાં લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ કોણે કરાવ્યું? તો કે સૌથી પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર એનું નિર્માણ થયું હતું. તે તામ્રલિપ્તિથી થઈ તક્ષશિલા અને તક્ષશિલાથી થઈ મધ્ય એશિયા સુધી આ માર્ગ જતો હતો. તે સમયે ગંગાના મેદાનોથી લઈ અને ગંધાર સુધી આ રોડ છે એ વિસ્તરેલો હતો. આ રસ્તો છે એ જર્જરિત થયો હતો, જૂનો થયો હતો, તૂટી ગયો હતો. એટલે શેરશાહ સૂરી, જે દિલ્હી ઉપર મુગલ શાસનનું શરૂઆત થઈ ત્યાર પછી શેરશાહ સૂરી 5 વર્ષ માટે દિલ્હીની રાજસત્તા ઉપર આવ્યો હતો, એણે પોતાના શાસન દરમિયાન આ રોડનું પાછું નિર્માણ કરાવ્યું હતું. અને એ રોડની 14મી સદીની અંદર ફરી પાછું નિર્માણ થયું શેરશાહ સૂરી દ્વારા. અને ત્યાર પછી ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ છે એ કરાવેલું હતું. જ્યારે અંગ્રેજો લોકોનું શાસન હતું ત્યારે કલકત્તાથી પેશાવર સુધીનો રસ્તો ફરી પાછો તૂટીને ખરાબ થયો હતો, તો ડેલહાઉસીએ પણ તેનું નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમય એટલે કે આજની તારીખમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે છે બિંદુસાર. બિંદુસાર ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધી ચંદ્રગુપ્ત મૌર્યનો જ્યારે અવસાન થયું ત્યારે એનો દીકરો બિંદુસાર છે એ મગધની ગાદી ઉપર આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી તો એને વારસાની અંદર ખૂબ મોટું રાજ્ય મળ્યું હતું અને આ વિશાળ સામ્રાજ્ય છે એને ટકાવી રાખી અને એ જ તેની ભેટ એના પુત્ર અશોકને હતી. બિંદુસાર છે એટલો બુદ્ધિશાળી શક્તિશાળી ચંદ્રગુપ્ત મૌર્ય જેટલો ન હતો, પણ એણે રાજ્યનો વિસ્તાર ન કર્યો, પણ પોતાના પિતા તરફથી જે વારસામાં રાજ્ય મળ્યું હતું એને સાચવી રાખવામાં, એને સંભાળી રાખવામાં પોતે સફળ રહ્યો હતો. એટલે વારસામાં એ જ પોતાના પુત્રને ભેટ આપી એ જ મોટી સિદ્ધિ એની ગણાવી શકાય. બિંદુસારના શાસનકાળની અંદર સુસિમ છે જે રાજકુમાર હતો, એનો દીકરો બીજો, એ તક્ષશિલાની અને રાજકુમાર અશોક હતો તે અવંતીની રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે એની નિમણૂક કરી હતી. પોતાની આટલી મોટી રાજધાની હતી કે આટલું મોટું નગર હતું એટલે રાજ્યનો વહીવટ બરાબર ચાલે એટલે પોતાના પુત્રોને રાજકુમારોને એણે જુદા જુદા પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમ્યા હતા. અને તે રાજ્યપાલ તરીકે પોતાના રાજ્યનો વહીવટ ચલાવતા સાથે સાથે પોતાના રાજ્યના વહીવટ ચલાવવામાં એ નિપુણ પણ બને એવો એમનો પ્રયત્ન હતો. તો જે રાજકુમાર સુસિમ હતો એને તક્ષશિલા પ્રદેશનો અને રાજકુમાર અશોક છે એને અવંતી પ્રદેશના રાજ્યપાલ તરીકે એની નિમણૂક કરી હતી. સુસિમના સમયની અંદર તક્ષશિલાની અંદર બળવો થયો હતો એટલે લોકો તરફથી એમનો વિરોધ થયો હતો અને એ બળવાને નિયંત્રિત કરવામાં એ પોતે નિષ્ફળ ગયો હતો. ત્યારે અશોક છે એ પોતે તક્ષશિલા આવી અને આ બળવાને નિષ્ફળ બનાવવામાં એ પોતે સફળ થયો હતો અને બળવાને પોતે સફળતાપૂર્વક દબાવી દઈ અને પોતાનું શાસન છે એને સ્થિર બનાવ્યું હતું. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ તો નહોતો જીતો, પરંતુ જે ગ્રીક રાજાઓ છે એની સાથે એણે મૈત્રીપૂર્ણ સંબંધો ટકાવી રાખ્યા હતા. પોતાની માતા છે એ ગ્રીક વંશક હતી. આપણે આગળ જોયું મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્યની પત્ની હેલના એ ગ્રીક રાજા સેલ્યુક્સની પત્ની હતી. એટલે બિંદુસારની માતા છે એ ગ્રીક વંશજ હતી એટલે ગ્રીક લોકો સાથે એણે પોતે મિત્રતાનો સંબંધ છે એને ખૂબ જ ટકાવી રાખ્યો હતો. એટલે તેણે મગધની રાજધાની ભલે જાળવી રાખી હોય, બીજો કોઈ પ્રદેશ જીતીને વધાર્યો નહોતો, પણ પોતાનું શાસન છે એને મજબૂત તો બનાવી રાખ્યું હતું કે જેથી કોઈ એના ઉપર આક્રમણ ન કરે કે કોઈ પ્રદેશ એમનો લેવા માટે હિંમત ન કરે. એટલા માટે ગ્રીક લોકો સાથે એણે સંબંધ સારા રાખ્યા હતા. મગધની ગાદી ઉપર બિંદુસારે લગભગ 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેના પછી બિંદુસારનો મૃત્યુ પછી સમ્રાટ અશોક છે એ રાજગાદી ઉપર આવે છે 273થી લઈ ઈસવીસન પૂર્વે 232 સુધી. સમ્રાટ અશોક છે એ આવે એની પહેલાં બિંદુસારનો મૃત્યુ થાય છે
અને એનો મોટો ભાઈ જે છે સુસિમ, જે સાવકો ભાઈ હતો એનો, એટલે કે એમની માતા બંનેની અલગ હતી, એની સાથે સંઘર્ષ થઈ અને ગાદી જ્યારે ગાદી ઉપર આવે છે તેના 4 વર્ષ પછી પાટલીપુત્રની અંદર અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રાજ્યાભિષેક થયા પછી અશોક છે એને પિતા તરફથી જે રાજ્ય મળેલું હતું એ રાજ્યમાં એને ઘણો બધો વધારો કર્યો હતો અને તે તેના શિલાલેખની અંદર જણાવે છે કે તેનું સામ્રાજ્ય છે એ વાયવ્ય સરહદની અંદર કંદહાર અને પેશાવર સુધી, ઉત્તરમાં ભારત નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર હાલનું જે કર્ણાટક છે ત્યાં સુધી અને પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે અત્યારનું બિહાર અને કલિંગ ઓડિશા સુધી એનું રાજ્ય ફેલાયેલું હતું. ચલો હવે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કઈ રીતે થયું, સમ્રાટ અશોકે કેવું શાસન કરતા હતા અને ધર્મ પ્રચારક તરીકે અશોક કઈ રીતે બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો, એના નિયમો શું છે, એનું વહીવટી તંત્ર કેવું હતું, આ બધું આપણે આના પછીના વિડીયોની અંદર સમજીશું. ગુડ બાય.